ગારેધાર તાલુકાના રતનવાવ ગામે જંગલી મધમાખી 3 વ્યક્તિને કરડી હતી, જેના કારણે તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ગારેધાર તાલુકાના રતનવાવ ગામે જંગલી મધમાખી કરડી હોવાનો બનાવ સામે આવ્યો છે। રતનવાવ ગામે 3 વ્યક્તિઓને જંગલી મધમાખી કરડી છે, જેના કારણે આ 3 વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બહાર ગામ ગયેલા હતા અને બસમાંથી ઉતરવા જતા હતા તે સમયે નવા મંદિર પાસે ઝેરી મધમાખી કરડિયાનો બનાવ બન્યો છે, જેમાં ઈજાગ્રસ્ત મોહનભાઈ અર્જનભાઈ પરમાર, નારણભાઈ જીવરાજભાઈ સવાણી અને ઓધાભાઈ દિયાળભાઈ પરમાર તેમને જંગલી મધમાખી કરડી હતી, જેના કારણે તેમને સારવાર માટે સર્વપ્રથમ તો જંગલી મધમાખી દ્વારા થતા CHC ખાતે લઈ જવાયા હતા અને ત્યારબાદ વધુ ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। રતનવા ગામમાં નવા રામજી મંદિર પાસે બીજા વૃક્ષો છે, ત્યાં ઝેરી મધમાખી છે અને એ મધમાખીઓના કારણે આ લોકો ઉતર્યા અને કોઈ જનાવરના કારણે ઉતર્યું એટલે કહ્યું, પણ તાત્કાલિક અસરથી આ લોકોના સારવાર માટે 108 જાણ કરી, 108 આવી દસેક મિનિટ પછી, ત્યારબાદ સરકારી દવાખાને લઈ ગયા। સરકારી દવાખાને રાણીરાનું ખેતરને બાવો રખોપ્યા જેવી પરિસ્થિતિ, ચોરના દીકરા કોઈ પણ જાગે જવાબ દ્યા નહીં, એનો બાપ મરી ગયો એમ હુતા હતા બધાએ, અને આ લોકો ઘણી આજીજી કરી ત્યારે એટલી સારવાર આપી પછી કે જવા દો બીજી ભાવનગર લઈ જાઓ। આવી પરિસ્થિતિ તો આમ નાના માણસો હોય, ગરીબ માણસ હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એ લોકો ભાવનગર સુધી પહોંચી કે નહીં, કેળામાં જ ખલાસ થઈ જાય, તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આરોગ્ય ખાતાએ આના ઉપર ખાતાકી કાર્યવાહી કરવી જરૂરી છે અને તાત્કાલિક પગલાં લઈને યોગ્ય નિર્ણય લે એવી આમ જનતાની માગણી છે અને આમ લોકોનો કોપ વધારે ઉગ્ર બની ગયો હતો, જેથી કરી અને આ તાકીદે તા નોંધ લેવાય એવી ગંભીર અમારી માગણી છે। ગોપાલ ગોંડલિયા, GTV ન્યૂઝ, ગારિયાધાર।